સંસ્થાનના અધિપતિ, અને કદાચ એમ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય, વૈષ્ણવ, ત્યાગી, ઉદાસીન, સંન્યાસી, સર્વ સંન્યાસીઓમાં અત્યંત પૂજનીય તેમજ વિદવત્તાનો ભંડાર સ્વરૂપ પરમ પૂજ્ય ગુરુ શરણાનજીના પણ શ્રી ચરણોમાં મારા પ્રણામ. સર્વે મહાનુભાવો અને ભાઈઓ બહેનોને જય શ્રી રામ. ખૂબ હર્ષની વાત બની ગઈ, આટલા વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યા ખાતે ભગવાન રામજીનું મંદિર સ્થપાય. મંદિર માટેનો સંઘર્ષ હજારો લોકોએ કર્યો, આપણી નજર સમક્ષ તો છેલ્લા 25-50 વર્ષનો છે. સાધુઓ પણ કેટલા શહીદ થયા છે, પરંતુ રામ મંદિર સરકારે કે કાર્યકર્તાઓએ બનાવ્યું, પરંતુ ભારતની અંદર રામ રાજ્ય સ્થાપવાનું કામ પૂજ્ય મોરારી બાપુના નેતૃત્વમાં થઈ રહ્યું છે. રામ રાજ્યની સ્થાપના તો જ થાય. પ્રત્યેક ભારતીય, હું એમ નહીં કહું પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક ભારતીયના જીવન માટે ભગવાન રામ આદર્શ સ્વરૂપ બને. રામો વિગ્રહવાન ધર્મ, ભગવાન ધર્મનું મૂર્ત સ્વરૂપ છે. તમે કદાચ ગીતાજીનો શ્લોક સાંભળ્યો હશે, ભગવાન એવું કહે છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા. દુષ્કારીઓનો નાશ કરવા, સાધુઓની રક્ષા કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર લઉં છું. ભગવાને મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ વગેરે અવતાર લીધા છે, પણ માત્ર બે જ મનુષ્ય અવતાર છે. ભગવાન જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરે છે તો આ પ્રયોજન ઉપરાંત બીજા બે ઉદ્દેશ્ય હોય છે. એક તો જે ભક્તોએ આવી પ્રાર્થના કરી અલગ અલગ પ્રકારની, રાજા શત્રુ રાજા એમ કહે કે ભગવાન અમને તમારો જેવો દીકરો આપો. કોઈએ ભગવાનને દીકરા રૂપે માંગ્યા હોય, કોઈએ સખા રૂપે માંગ્યા હોય, કોઈએ પ્રિયતમ રૂપે માંગ્યા હોય, એ બધાની ભક્તિની ભાવના પૂર્ણ કરવા માટે મનુષ્ય રૂપે ભગવાન લીલા કરે છે. અને એનાથી વિશેષ બીજો ઉદ્દેશ્ય છે, મર્ત્યાણામ શિક્ષાર્થાય મર્ત્ય અવતાર. મનુષ્યને શિક્ષણ આપવા માટે ભગવાન મનુષ્ય જીવન ધારણ કરે છે. અર્થાત માણસે કેમ જીવવું જોઈએ અને કેમ ન જીવવું જોઈએ એની શિક્ષાનું મૂર્ત સ્વરૂપ, એનો આદર્શ એટલે ભગવાન રામચંદ્રજી છે. વેદની અંદર એનું વેદનું વ્યાકરણ શાસ્ત્ર જુદું છે, એના અર્થની અંદર મનુષ્યની માનવની વ્યાખ્યા આપી છે. માનવ કોને કહેવાય? એક જ શબ્દમાં કહ્યું છે, જેના જીવનની અંદર મર્યાદા હોય એને માનવ કહેવાય. ખાવા પીવાની મર્યાદા, બોલવા ચાલવાની મર્યાદા, ઉઠવા બેસવાની મર્યાદા, જોવા બધી ઇન્દ્રિયોનો જેનો સંયમ, અને એટલે જ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હોવાને લીધે આપણા માટે આદર્શ. એ આદર્શ ભગવાન રામને આપણા હૃદયની અંદર ઉજાગર કરવા માટે જે સંતો, મહંતો, કથાકારો બધા કથા કરે છે, એના સર સેનાપતિ પૂજ્ય બાપુ અહીં પધાર્યા છે. સદભાવના અને આપ સૌ વતી હું વંદન સાથે એમનું સ્વાગત કરું છું. ખૂબ આનંદની વાત છે, કદાચ એમના પ્રેમથી હું સ્વયં ગદગદિત છું. 26ની અંદર કથાની વાત હતી, અમારી વિનંતીને ખાસ કરીને આ વૃદ્ધાશ્રમ જે બને છે, એ રિક્ષાવાળા, ઠેલાવાળા, ચોકીદાર કે પટાવાળા, આયાબેન, કામવાળી બાઈ કે શાકવાળા, એ લોકો માટે છે જે લોકો જિંદગીભર મજૂરી કરીને પેઠીઓ રળી શક્યા, પણ હવે એમની પાસે કાંઈ નથી. એમાંના આજે અમારી પાસે 200 ડાયપર ઉપર એટલે અપંગ છે, અને અમે એના માટે ધીરે ધીરે આગલે વર્ષે જેમ કહેવામાં આવ્યું કે બાપુની હાજરીથી 60 કરોડ ઊભા થઈ ગયા,
અને આપણે સૌરાષ્ટ્ર માટે કહેવામાં આવે છે ને, કાં દાતા કાં શૂર. સૌરાષ્ટ્રની દાતારીએ બીજા 40-50 કરોડ આપ્યા, અને અમે એવું માનીએ છીએ કે એટલે હવે 300 કરોડનો પ્રોજેક્ટ લીધો. હું બહુ સ્પષ્ટ છું, વિજયભાઈ ને મારી આખી ટીમ એક વાતમાં સ્પષ્ટ છે, એ વડીલોને અમે અમારા સગા મા બાપની જેમ રાખીએ છીએ. એ લોકોએ મજૂરી કરતી વખતે સફરજન જોયા છે, પણ 40 વર્ષમાં કોઈ દિવસ સફરજન ખાધું નથી. એ લોકોને અમે કાચનું ફ્રીજ રાખીને ડ્રેગન ફ્રૂટ ને લીચીને આપી રાંગળી કરે ખવડાય. અને મારે આજે નોંધ કહેવું પડશે ને, આપ સૌને વિનંતી કરું, અમારા પાયાના કાર્યકરોને આપ આશીર્વાદ આપો. એના ડાયપર સાફ કરવા, ઘરની જેમ સાચવવા, કોઈ પણ મહાન કાર્યમાં તો પિરામિડમાં અમે ઉપર ઊભા છે, પણ નીચે પાયાના એ બધા કાર્યકરો છે. મેં બાપુને એ પણ વિનંતી કરી છે, અને કાલે રાજ્યપાલશ્રીને પણ હું મળ્યો ત્યારે કહ્યું કે આ ખાસ એ લોકોને સન્માનિત કરવા અમારા આશ્રમે આવો. અને રાજ્યપાલશ્રી એટલા સંવેદનશીલ છે કે આવે છે, એ કાર્યકર્તાઓથી માંડીને આપણા જનપ્રતિનિધિઓ, પાર્લામેન્ટના ધારાસભ્યો, આખું કોર્પોરેશન, આખી પાર્ટી, આખો વેપારી વર્ગ અને એક એક કાર્યકરો જોડાઈ ગયા છે. અમે જ્યારે એપ મૂકી કે આમાં કોણ સેવા આપશે, તો અઠવાડિયામાં 5,000 લોકોએ રજીસ્ટર કર્યા છે. એનો પણ મને આનંદ છે. આપણી રાજકોટની જનતા આ ઉદ્દેશ્ય માટે સમર્પિત છે, એનો પણ આનંદ છે. અને આપ સૌની દાતારી અને ભાવનાને હું વંદન કરું છું. બીજી વાત, આખો પ્રોગ્રામની અંદર કેટલાય દિવસથી મહેનત ચાલે છે, છોકરાઓ બધા નવા છે. મારે 2-4 આચારોની એટલી બધી મોટી ભૂલ હતી, હું તમને કહું, ગઈકાલે 12:30 હું દીવા મૂકવાની કીધું, તો અત્યારે દીવો નહોતો ઉદઘાટન. બાપુનું કે આચાર્યશ્રીનું ફૂલથી સ્વાગત માટે હાર નહોતા. તો બંને મહાપુરુષોનો કરબદ્ધ પ્રાર્થના કરું કે છોકરાઓ આચારમાં ભૂલ કરી હોય તો મને ક્ષમા આપશે. સાથે સાથે પરમ પૂજ્ય ગુરુ શરણાનંદજી, એમના દર્શન માત્ર લાવો છો. વિદવત્તાનું મૂર્ત સ્વરૂપ, ત્યાગનું મૂર્ત સ્વરૂપ. શિવજી માટે એક શ્લોક છે, એવું કહેવાય છે, એકો રાગીશુ રાજતે ઉમા દેહાર્થ ધરોહરા. એ શિવજી કેવા રાગી છે, એટલે લોકો પત્નીને લઈને ફરે તે એમણે તો અડધું શરીર આપી દીધું. અને એકો વિરાગીશુ વિરાજતે, વૈરાગ્ય શિરોમણીમાં પણ કોણ છે, તો કે શિવજી જ. એવું મૂર્ત સ્વરૂપ તમારે જોવું હોય તો પૂજ્ય ગુરુ શરણાનંદ. આટલા મોટા આશ્રમના અધિષ્ઠાતા હોવા છતાં પણ એ કાયમ મારા છે. હું તો કઈ કયા જન્મના પુણ્ય કર્યા છે મને ખબર નથી. 15 દિવસ પહેલા મેં એમને આમંત્રણ આપ્યું, હું તો સંકોચાતો. બાપુ, મને એમ થતું હતું કે આ ઉંમરે મારો પ્રેમ એવો ના હોવો જોઈએ કે એમને કષ્ટ પડે. એટલે મેં એમને એટલું જ કહ્યું કે ગુરુજી, મેરી એ ઈચ્છા હૈ કે આપકા આશીર્વાદ મેં લે લું, કથા મેં આશીર્વાદ આ જાય. વૈસે તો મેં ચાહતા હું કે આપ આ શકે, લેકિન આપકો સબ લોગ ભગા રહે હૈ તો મેં નહીં ચાહતા. અરે તુમને બોલ દિયા ખતમ, બેટા બોલતે બાપ કરતા હૈ. પતા નહીં આવું કેવું પુણ્ય, અને આપના માટેનો પ્રેમ કે મેં આવુંગા ઓર સાક્ષાત પ્રભુજી કી પૂજા કરું. આટલા વર્ષની ઉંમરે ખરેખર આપ સૌના પુણ્ય છે કે આ મહાપુરુષના તમે પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા. એમના આશ્રમની અંદર રોજના 15-20 હજાર લોકો હોય છે, એમની ઝાંખી ખરેખર પામવી મુશ્કેલ છે. અને એમની વિદવત્તા, એમનો શાસ્ત્રાર્થ સાંભળવો અત્યંત દુર્લભ છે. સદભાવના વ્રતી હું પણ પરમ પૂજ્ય ગુરુ શરણાનંદજીને, સર્વ કાર્યકર્તાઓને, રાજકોટની આખી જનતા વતી પ્રણામ સાથે વંદન. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતક્લેશનાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ.
भोग होगा। हम शरीर से भी स्वस्थ रहेंगे, शरीर के अंग के रूप में, इंद्रियों के रूप में स्वस्थ रहेंगे, शरीर के अंग के रूप में मनसा स्वस्थ रहेंगे। और सबसे बड़ी जो बात है, बड़ीलों की कृपा से हम अपने विवेक से स्वस्थ रहेंगे। आयु विद्या, विद्या भी बहुत व्यापक शब्द है। यहां आप मुख्य रूप से ये समझ लें कि हम क्या किस समय करें, किस तरह से करें। अभी जैसे पूज्य स्वामी जी ने हम लोगों को निर्देश दिया है, विधि निषेध में कालीमल हरणी की चर्चा है ना, तो वेद में दो बातें हैं, किसी चीज की विधि है और किसी चीज का निषेध। विधि एटले माने हमको जो करनी है वो विधि है, उसमें भी विधियों में भी कई तारतम्य हैं, वो अन्य अवसर पे। और निषेध माने ये नहीं करना है, ये भी तारतम्य। कभी जिनकी विधि है वो निषिद्ध हो जाते हैं, कभी जिनका निषेध है अमुक अवसर पे वो विधेय हो जाते हैं, उसकी चर्चा नहीं। लेकिन वो विधि निषेध का भी विवेक वृद्धों की कृपा से होता है। बड़े बड़े पढ़े लिखे लोग, डिग्री वाले, उनके भी समय के ऊपर विवेक आ जाए आवश्यक नहीं है। हमने वृद्धों को देखा है, पढ़े लिखों को भी पढ़ा लिखा देने की सामर्थ्य। हमारे ब्रज की एक कथा है, बापू ने हमको कहा था कि तुम बोल देना जोर से, लेकिन हम थोड़ा संकोच कर रहे हैं। हमारे ब्रज में जब बारात जाती है, चाहे यहाँ भी हो, तो घी और बूरा खाने का विशेष निवेदन होता है। घी और बूरा, बूरा एटले शाका। तो अब उन लोगों को लड़की वाले भी पहले परीक्षा लिया करते थे बड़े आदर से, तो उन लोगों ने कहा, कहलाया, अरे बूढ़े बाढ़ मत लाना, न खाएं न खाने दें, जवान जवान लोग आना खाली बरात में, बस जो घी खाकर खा सके। अब यहां तो ये संस्कार पड़े हुए थे नित्यम वर्तोप से बिना के, तो अपने बाबा के पास गए, बाबा शो करिए क्या करें, उनका बूढ़ों को मतलब, और हम आपको बिना प्रणाम किए सवेरे पानी भी नहीं पीते हैं। तो ऐसा करो, मैं तो पड़ा रहता हूँ दिन भर, तुम मुझे संदूक में बंद कर लो, संदूक बंद करके ले जाओ, और रात को दे भाग दिन भाव आराम करें, वही माला फेरेंगे, माला दे दे। तो इस तरह से लेके गए, आप ध्यान करो, मैं सब पढ़े लिखे भी थे। तो अब जब वो बारात पहुंची वहां, तो वो आभीर लोगों की, यहां पर उनको जो कहते हैं जो गैया वगैरह पालते हैं उनकी थी, क्या तुम लोग इतने बड़े वो हो, हमारी आए तलैया भर दो दूध से, तब समझेंगे तुम लोग कितने बड़े भरवाल, कहते थे यहां भरवाल, देखे तुम तलैया भर दो तब माने तुम माई के लाल हो। तो एक तलैया दूध से भरना कोई आसान काम है। तो दौड़ा दौड़ा गया, बापू थोड़ा कहने की तलैया दूध से भरो तब ब्याह होगा, क्या जाको देखा दो तलैया खाली कराओ, मैं भर देता हूँ, जल्दी खाली कराओ, तब व्यवहार क्यों करो छो। अब उनके पास के बाद तलैया खाली करना नहीं था, तलैया खाली नहीं तो दूध भरा नहीं गया। उनको डाउट हो गया, इसमें कोई ना कोई बूढ़ा है जरूर। तो फिर पूछा, कोई दूसरा नाटक हुआ, सबके आगे इतना इतना गुड़ परोस दिया, लो खाओ। अब वो इतना बड़ा थोड़ा बहुत खड़ के खाना, फिर वे बुढ़े के पास भागे, बाबा ये कह रहा है क्या, तो ले क्या एक डलिया फोड़ो, सबको इतना दे दो, बस इतने बांटोगे सब खत्म हो जाएगा।
જો કરને તમ ઉન્હોને કર જો બડે થા કે એક બાર બતાઓ તુમ કોઈ બૂઢા સાથ લાયે હો ક્યા કહે તો સારે લોગ મિલ કરકે માલા લે કરકે ઓર બૂઢે કી પૂજા કરને આયે મેં દેખના ચાહતા તમ લોગો કો વૃદ્ધો નિત્યમ વૃદ્ધોપ સેના હો કે નહીં હો પઢે લિખો કે અકલ નહીં આઈ ક્યા તરહ ખાલી કરા દે હું દૂધ ભરીશ નિત્યમ વૃદ્ધો ઇસકો કહેતે હૈ વિદ્યા અવસર કે ઉપર ક્યા કિયા જાય યે ઇનકે અનુભવ સે પતા ઉસી તરહ સે યશ યશ કા તાત્પર્ય હમારી યશ કે લિએ આજકલ બહોત સે પ્રયાસ હોતે વો નહીં હમારે ખ્યાલ સે રઘુનાથ કા હમારે રામ જી કા તો કોઈ બોર્ડ ઉસ તરહ સે નહીં લગાયા ગયા હો જબ રાજ્ય મેં થે લેકિન શત્રુ ભી જિનકી બડાઈ કરતે હૈ એસે રઘુનાથ થે ઇસકો યશ કહે ઓર બલ તો શારીરિક બલ હઈ હૈ લેકિન બુદ્ધિર યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધે કુતો બલ યે મેને સંક્ષેપ નિવેદન કિયા આયુર્વેદ્યા યશો બલમ બહોત યથા આપ સબ લોગ યહાં કૃત સંકલ્પ હોકે આયો વ્યાસાસન સહી હમ તો અહીં કે હમ એક વૃદ્ધાશ્રમ કી સ્થાપના કરને જા રહે હૈ ધ્યાન રખના માય ડિયર યે આપ એહસાન કરને નહીં આયે ના ઇનકે ઉપર ના ઇનકે ઉપર યે તુમ્હારી હેલ્પ કર રહે હૈ કે તુમ વૃદ્ધો કી સેવા કરકે આયુર્વિદ્યા યશો બલમ ઇસકી અભિવૃદ્ધિ કરો તમારે અવસર મળે છે યે પ્રેરણા દે રહે યે અવસર દે રહે ચિંતા મત કરો જો બાપુ નોટ સંભાલે નહીં જાયેંગે સમસ્યા નોટ હૈ મેં જાનતા હું સંભાલે નહીં જાયેંગે યે સમસ્યા હૈ શું કરીએ એટલો નોટ આવે છે અરે સર માઈ ડિયર આજ સમસ્યા હૈ જો જિનકા આપને નામ લિયા વો તો હમ લોગ કરેંગે હી કરના હી હૈ અબ મેરે મન કી ઈચ્છા થી બને તે એક દિન કહા મેરે મન મેં બહોત ઈચ્છા થી તરે મેં કર નહીં પાતા તો મુજે બુદ્ધિ નહીં આપ કર રહે હો તો મુજે ગર્વ હૈ કે જો મેં નહીં કર સકા વો હમારી પરંપરા કર રહી હૈ સમસ્યા ઉનકી હૈ જિનકે પાસ બહોત પૈસા હૈ અપને માતા પિતા કી સેવા કરના ચાહતે હૈ ભરપૂર સેવા કરના ચાહતે હૈ લેકિન આજ દેશ કાલ પરિસ્થિતિયાં ઇસ તરહ કી હો ગઈ હૈ કે બહોત મોટી સમસ્યા થઈ ગઈ છે કહાં રખે કહાં વિશ્વાસ કરે કે મેરે માં બાપ કા ખ્યાલ કિયા જાયેગા ઉનકે ઉપચાર કા ધ્યાન રખા જાયેગા ઉનકે શારીરિક બૌદ્ધિક માનસિક ઇન સબ કા ધ્યાન રખા જાયેગા બહોત મોટી વૃદ્ધો કો અપને પાસ બુલાતે વહાં ઉનકા મન નહીં લગતા ઉનકે સાથી વહાં કોઈ નહીં ઘર મેં આયે તો અપની નોકરી છોડકે આ નહીં સકતે હૈ મારા બાપુ તમારી સેવા કરે છે તમારી સહાયતા કરે છે યહાં આયેંગે ચાર બૂઢે બૂઢે ચાર બૂઢિયા બૂઢિયા આપસ મિલ બેઠ કે બેઠેંગે અપને આપ આધ્યાત્મિક ભી ઉનકો ઉન્નતિ કા અવસર મિલેગા પરિવાર કા ભી મિલેગા ક્યોંકિ સબ પરિવાર હોઈ જાને વાલા હૈ હમકો બતાયા ગયા કે ઉનકે ઉપચાર કી ભી વ્યવસ્થા ઉનકે રિક્રિએશન કી ભી વ્યવસ્થા હોગી યે સબ વ્યવસ્થાએં જહાં એક સાથ ઉપલબ્ધ હો પાએ ધામ નામ લિયા ગયા બહોત અચ્છી બાત હૈ પ્રસન્ન હુએ વાસ્તવ મેં યે ધામ હૈ ધામ માને ક્યા ધામન શબ્દ હૈ તો યે જહાં આપ લોગો કો ઇસ તરહ સે વૃદ્ધો કી સેવા કા અવસર મિલે અપને અગર નહીં હૈ તો અપને કે નામ પર કિસી ઓર વૃદ્ધ કો હમ અગર પૂજિત કર રહે વહી બાત હૈ બલ્કિ શાયદ થોડા ઓર અધિક ફલ હો તો યે અવસર આપ લોગો કો મિલને વાલા હૈ ઇસમે કોઈ સંદેહ નહીં ઓર મહારાજ જી કી સામર્થ્ય અપાર હૈ ભગવાન કી કૃપા હૈ ગુરુઓ કી કૃપા હૈ મેં ઇનકા જો અહંકાર બઢેગા હી નહીં કે મેં જાનતા હું નિત્ય વૃદ્ધોપ સે વિના હૈ લેકિન ઇનકો જો ટીમ મિલી હૈ મેં તો ગદગદ હો ગયા ઉન લોગો ઇતને ઇતને સક્સેસફુલ પર્સન અધરવાઇઝ
इन मेनी मेनी फील्ड्स। और सबसे बड़ी बात, अपनी पत्नी की अनुमति से सेवा में समर्पित हो रहे हैं। बापू, ये तुम्हारी तपस्या का फल है, वैसे किसी और चीज से नहीं है। आपने तपस्या की है जो इस तरह की टीम इकट्ठा हो गई है, आसान काम नहीं है। मैं सभी टीम के सदस्यों को हृदय से साधुवाद देता हूं। अकेला चना कभी भार नहीं ढोर पाता है, भले अब इन्हीं, अब ये मान लो कि इनकी सामर्थ्य से वो कर रहे हैं तो अच्छा रहेगा, समझना। और वो लोग अपना कल्याण करें, अरे उनको भी कौन अवसर देगा। सेवा करने वाले बहुत तैयार हैं, अवसर नहीं मर्दों। तो बापू अवसर दे रहे हैं। अब इसीलिए पहले इस अवसर संगति के अनुसार ये चर्चा की, जो आजकल पोल्यूशन की समस्या है वो बहुत व्यापक है, आप हमसे ज़्यादा जानते हो। उसकी समस्या का समाधान भी महाराज इतने करोड़ वृक्ष लगा के संकल्प, वो इतने लाख तो लग गए, और इतने लाख लगने के लिए लोग संकल्प कर दे, और वो भी छोटे मोटे पेड़ नहीं कि फोटो खिंचा ली, 15 फीट, बाप रे बाप, 15-15 फीट के पेड़ लगाएंगे जो अपने आप सुरक्षित रहें, 3 साल उनका ध्यान देंगे, इसके बाद अपने आप होंगे। आई कांग्रेचुलेट। ये दो बड़ी समस्या सेवा, इस सेवा में आप को भगवान ने लगाया, गुरु महाराज लगाया, और भगवान के वचन कृतज्ञ हम लोग जानते हैं। एक घटना बता करके फिर अपनी मूल बात जो मैं कहना चाहता हूं बताऊंगा। एक बड़े महापुरुष ने, मुझे नाम क्या करें, महापुरुष कैसे नाम लेना अच्छा होता है, अयोध्या के बाहर एक कुंड है, वहां एक महापुरुष थे, तिलक चंदन लगा के पोथी धर करके, रामायण की पोथी धर करके, और उन्होंने भोग लगाया। अयोध्या का महापुरुष ने मुझे प्रामाणिक रूप से बताया, उन महापुरुषों ने कहा मैंने अपने इन चर्म चक्षुओं से देखा है, दिव्य दृष्टि से नहीं, उस रामायण की पोथी से एक हाथ निकला और उसने वो जो नैवेद्य रखा था उसको ग्रहण किया और आत्मसात। तो उन महापुरुषों ने जिन्होंने देखा था उन्होंने पूछा, तुम यार रामायण के बहुत बड़े पंडित लगते हो, बड़ी सेवा करते हो। तो उनका नहीं महाराज, मुझे तो पढ़ना भी नहीं आता है। फिर रामायण के पोथी लेके घूमते हो, तो कह रहे मैं पढ़ा लिखा नहीं था, गुरुजी से मैंने कहा हमारा कैसे कल्याण होगा। उनका तुम राम को अपने साथ साथ ये घूम कैसे लेके घूमो। तो कहा इसका नाम रामायण है, रामस्य अयनम रामायणम, राम आमा विराजे छे। ये सोच करके कि ये राम रूप हैं, राम इसमें रहते हैं, इस पोथी की तुम सेवा करते रहना, हमारा वचन तुम्हारा परम कल्याण हो जाएगा। ये महापुरुष ने हमको इस ग्रंथ की महिमा के बारे में बताया। हम लोग भागवत संप्रदाय के भी हैं और रामायण संप्रदाय के भी हैं। भागवत में भगवान श्री कृष्ण को, श्रीमद् भागवत को, और भागवत के प्रवक्ता को, तीनों को ज्ञान प्रदीप कहा है। संक्षेप तो भागवत भी ज्ञान प्रदीप है, भागवत का प्रवक्ता भी ज्ञान प्रदीप है, और भगवान श्री कृष्ण भी ज्ञान प्रदीप हैं। भगवान का अपना वचन है कि मैं अब इस ग्रंथ में ही विराजूंगा। प्रविष्टों, जब मैं यहाँ से जाऊँगा तो कहीं और नहीं जाऊँगा, इसमें रहूँगा। तो माय डियर, ये रामचरितमानस साक्षात भगवत रूप है। आज प्रातः काल हम लोग जब पूजन कर रहे थे, ये भाव दृढ़ कराने के लिए लट्टा महापुरुषों ने ये पूजन का आयोजन किया था और हमको भी सम्मिलित कर दिया। राम तो हैं,
विग्रहवाद धर्म या जो भी को परमात्मा है, दुनिया भर की व्याख्या राम शब्द की है, और आप हमारी बात को प्रमाण मान लो। भागवत का प्रवक्ता भी राम रूप होता है, मैं उसी भाव से साक्षात दंडवत करता हूं। तुम्हारे सामने त्रिपुटी मौजूद है। ये लोग वेदांत में ज्ञाता ज्ञान के त्रिपुटी के ऊपर बड़ी व्याख्या करते हैं। ये त्रिपुटी के रूप में रघुनाथ विराज रहे हैं, हम लोग कृतार्थ हो रहे हैं। साक्षात रघुनाथ की वाणी रघुनाथ के मुंह से अयोध्या में बैठ करके सुनने जा रहे हैं। शायद देवता लोग भी हमारे साथ मन में स्प्रिया कर रहे होंगे, यार हम भी इंडिया में होते या धरती पे होते तो कोशिश करके राजकोट पहुंच जाते और इस आनंद को जरूर अमृत को पान करते। इसलिए अब इस अधिक माई डियर बापू के लिए मैं क्या कहूँ, आप खुद ही रघुनाथ रूप हो तो भाई जब ठीक है, सब कुछ संभव ही है, और क्या प्रश्न करूँ। इसीलिए मैं बापू क्या के कोई विशेषण लगाते ही नहीं हूँ। मुझे लगता है जो भी विशेषण लगाऊंगा वो इनकी निंदा करेगा, क्यों विशेषण वहां तक पहुंचेगा ही नहीं। राम कथाकार सब विशेषणों से ऊपर है, रघुनाथ के लिए जैसे कोई विशेषण नहीं है। ईमानदारी पूर्वक राम कथा करने वाला भी सभी विशेषणों से ऊपर है, इसीलिए बिना किसी विशेषण लगाए हुए माय डियर बापू आपको प्रणाम करके मैं अपनी वाणी को विराम देने की अनुमति चाहता हूँ। आई लव यू। जय श्री जय श्री राम। व्यासपीठ पर विराजित अध्यात्म साधना के सुमेरु, जिन्होंने विश्व के कोने कोने में राम कथा के माध्यम से धर्म अध्यात्म और संस्कृति का लोग कोटि कोटि जनों के भीतर जागृत किए, ऐसे परम पूज्य मोरारी बापू जी आज के कार्यक्रम में, जिनको अभी हमने सुना सरस्वती जिनके मुंह से झड़ती है, ऐसे प्रातः स्मरणीय पूज्य काष्टी महाराज परम पूज्य परमात्मानंद सरस्वती जी, मैं इस समय आपके बीच में बाधक नहीं बनना चाहूंगा कि मुझे पता है कि हम सभी पूज्य मोरारी बापू को सुनना चाहते हैं। मैं तो केवल इतना ही निवेदन करने के लिए उपस्थित हुआ हूं कि पूज्य बापू आज में जब बंबई के एयरपोर्ट पर खड़ा था राजकोट की फ्लाइट लेने के लिए, शायद इस परिषद में होगी, एक माँ अपनी बिटिया को नाश्ता कराते हुए उसे साथ साथ पूछे जा रही थी कौशल्या जी के बारे में, सुमित्रा जी के बारे में, भरत जी के बारे में। अगर वो माँ बेटी सभा में है तो वहीं से हाथ खड़ा कर दे। मैं वही समझ गया कि देश और दुनिया के अंदर जो हमारे बच्चों में संस्कारों का बीज वपन आपने किया है, सरकारें करोड़ों रुपए खर्च करके जो काम नहीं कर सकती है, पूज्य बापू आपने किया है। और इस वर्ष आपको निवेदन करूं, संयुक्त राष्ट्र संघ में, यूनाइटेड नेशंस में आपने जब कथा की, हम भारत में इस संचार माध्यमों से जब सुन रहे थे, समूचे भारत के लिए वो गौरवशाली क्षण था। मैं इस अवसर पर, क्योंकि पूज्य स्वामी जी ने जैन परंपरा का उल्लेख किया, और पूज्य बापू मैं आपके श्री चरणों में तो क्या निवेदन करूं, जैन समुदाय के लोग सुबह नमस्कार महामंत्र का स्मरण करते हैं, उसी तरह से सोने माँ शक्तियों का स्मरण करते हैं, और उन सोने माँ शक्तियों में एक माँ शक्ति है सीता जी, तो दूसरी माँ शक्ति है अंजना जी। यह हमारे महान सनातन की ये परंपरा, जो जोड़ने वाली जो परंपरा है, उस परंपरा से मैं आपका बहुत बहुत अभिनंदन करता हूँ।
और आपके सम्मान में इतना ही कहना चाहूंगा, इतिहास काच के टुकड़ों का नहीं उज्जवल हीरो का बनता है, और इतिहास घास के तिनकों का नहीं फौलादी तीरों का बनता है। अरे समरांगण में हथियार डालने वालों, इतिहास कायरों का नहीं ऐसे त्यागी तपस्वी महान शूरवीरों का बनता है। और इसलिए आपके चरणों में निवेदन कर रहा हूं, जब ये सद्भावना वृद्धाश्रम का क्रम जो आगे बढ़ रहा है, 150 करोड़ वृक्षों का संकल्प जो व्यक्त किया है, मैं पूज्य स्वामी जी आपके सम्मान में कहना चाहूंगा, बाहर शरण बलिदान कठिन है, पतन सहज उत्थान कठिन है, गाता है खंडर का हर पत्थर, ध्वंस शरण निर्माण कठिन है। राजकोट वासियों, जो आप निर्माण का कार्य कर रहे हो, सृजन का कार्य कर रहे हो, उत्थान का कार्य कर रहे हो, और आप पूज्य स्वामी जी कहते थे वृद्ध की सेवा के लिए, आपको बताऊं तीर्थंकर महावीर ने कहा है, जो रोगी क्लान बाल और सेक्स की सेवा करता है वो मेरी सेवा करता है, तीर्थंकरों की सेवा करता है। ऐसी सेवा के लिए आपका बहुत बहुत अभिनंदन। और महाराज श्री, जैसा महाराज श्री ने कहा है, नोट इतने बरसेंगे मशीनें थक जाएगी गिनते गिनते, एक संत भी ये निवेदन करते हुए मैं आपके चरणों में पुनः प्रणाम निवेदन करता हूँ, पूरा आदर और सम्मान निवेदन करता हूँ। ओम Oh,
રાજકોટને આંગણે ભગવત કૃપાથી એક બહુ સર્વજન સુખાય, સર્વજન હિતાય, સર્વજન પ્રીતાય ભી ઉપકારક યજ્ઞ માટે 9 દિવસીય રામકથાનું આયોજન થયું. એમાં સૌ પ્રથમ પરમ તત્વના ચરણોમાં પ્રણામ કરીને જે વૃદ્ધોની સેવા માટે આ કથાનું આયોજન થયું છે એવા જે વૃદ્ધો ત્યાં છે એ વૃદ્ધોને પ્રણામ કરું છું. અને આટલા વૃક્ષો ઓલરેડી ઉધરી ગયા છે એ વૃક્ષોને પ્રણામ કરું છું. અને આપણી પ્રસન્નતા વધારવા માટે આમ તો ફરિયાદ કરે છે, પરંતુ ખાસ આપણી પ્રસન્નતા અને આ ઉપકારક હેતુ સિદ્ધ થાય એવા આશીર્વાદ આપવા માટે રમણ રેતીથી પધારેલા અમારા પરમ પૂજ્ય ભગવાનના ચરણમાં વ્યાસપીઠથી પ્રણામ કરું છું. દિલ્હીથી આવેલા પૂજની લોકેશ મુનિજી આપના ચરણોમાં પણ પ્રણામ. અને આ સદભાવના વૃદ્ધાશ્રમ એ મંગલ કાર્યમાં જે સંરક્ષક બનીને એક સાધુ પુરુષ એની અગવાની લઈને બેઠા છે એવા અમારા પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજી મહારાજ આપને પ્રણામ. પૂજનીય માતાજી મિનિટે મિનિટ ડિટેલ માતાજી જે સતત કાર્યમાં રત છે એ માતાજીને પણ પ્રણામ. સમાજના વિવિધ ક્ષેત્રના આપણા વડીલો આદરણીયો અહીંયા ઉપસ્થિત છે એ સૌને પણ વ્યાસપીઠથી નમન કરું છું, સ્વાગત કરું છું. અને આ વિજયભાઈ એમની સાથેની આખી ટીમ બધાના નામ મને નથી ખબર, પણ બધા જ આપ આવી ગયા એમાં. આ વિજયભાઈ જે આવો એક શિવ સંકલ્પ લઈને આખી ટીમ બેઠી છે એ આખી ટીમને વૃક્ષોના અને વૃદ્ધોના આશીર્વાદ ખૂબ ઉતરે એમના ઉપર એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. લાઠીમાં કથા હતી 2 વર્ષ થયા કદાચ, ત્યારે પહેલી વાર મારા ઘનશ્યામભાઈ આવ્યા છે. એમણે વિજયભાઈને બોલાવેલા અને વિજયભાઈ ત્યાં એમનો સંકલ્પ રજૂ કરતા હતા અને થોડી માહિતી હતી. અમે તલગાજરડામાં પણ
ઘનશ્યામભાઈનો સંકલ્પ હતો. વૃક્ષો ઘણા સેવા થઈ વૃક્ષોની. લાઠીની આજુબાજુના પંથકમાં એમણે પણ કથા નિમિત્તે બહુ જ વૃક્ષોની સેવા કરી. ત્યારથી મને એમ હતું કે આ માણસ સંસારી હોવા છતાંય એક ભેખ લઈને બેઠો છે. અને વિજયભાઈ, તમે ને તમારી ટીમને આ તમારા ભેખને એક ભેખ શિરોમણીએ આશીર્વાદ આપ્યા છે. એટલે હું પણ બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. મારી કથાઓમાં હું કહ્યા જ કરું છું કે વૃક્ષો વાવો, વૃક્ષો વાવો. એમેઝોનના જંગલમાં અમે કથા કરતા હતા, ત્યાં તો કેટલું આડબીડ જંગલ. આપણા લોક સાહિત્યકારો કહે ને કે આમ સસલું નીકળ્યું હોય આડબીડ જંગલમાં તો માણસનો લોચો જ જાય, ચામડી ત્યાં પડી રહી, એટલું આડબીડ જંગલ. ત્યાં પણ કૃપાલા સાહેબ, એ લોકો બધા આવ્યા અમારી પાસે ભગવાન કે બાપુ તમારા બધા ફ્લાવર્સ આવ્યા છે તો અહીંયા પાંચ પાંચ વૃક્ષો રોપતા જાય. એટલે આટલી વૃક્ષોની સેવા ત્યાં થઈ રહી છે, છતાંય વૃક્ષારોપણ ચાલુ. એટલે 150 કરોડ વૃક્ષ વાવવાનો ભારતની જનતા 140 કરોડ છે. છેલ્લે છેલ્લે જે મેં આંકડા સામે 140 કરોડ વ્યક્તિ દીઠ. એક રવિવારે હું જાઉં એના પહેલા મારા શું કથા વચનાત્મક જ ન રહેવી જોઈએ, રચનાત્મક પણ થવી જોઈએ. અને તેથી રચનાત્મક કાર્ય આપે ઉપાડ્યું છે. તેથી મને ભરોસો છે મારા ફ્લાવર્સ પોતપોતાની રીતે તો શનિવાર સુધીમાં અમારા છોકરાઓ મારી સાથે વર્ષોથી ગાય છે એ પણ આપશે. અમે બધા જ થોડું થોડું નાખી છે. વિજયભાઈ સ્વામીજીના હાથમાં વ્યાસપીઠ 1 કરોડ રૂપિયા આપશે, જે અમારું તુલસીપત્ર હશે. અમે તો સાધુ છીએ સાહેબ, રામજી મંદિરના કૃષ્ણ મંદિરના પૂજારી. અન્નકૂટ તો ગામ ભેગો કરે, મંદિરમાં ફાળો કરે, ગામના લોકો ભેગું કરે. અને પણ એ અન્નકૂટ ધર્યો હોય બેસતા વર્ષ, પણ એમાં પૂજારી સાધુ બાબાજી, એમાં માર્ગી બાવો, એ જ્યાં સુધી તુલસી પત્ર ન નાખે ત્યાં સુધી ભગવાન ભૂખ્યો રહે છે. તેથી આ તો તલગાજરડાનું તુલસી પત્ર છે એમ સ્વીકારી અને આ સેવાને આપ સ્વીકારજો. સેવા મારી માનીને, અને જ્યારે જ્યારે મેં મારી વ્યાસપીઠ પરથી મારા શ્રોતાઓને વિનય કર્યો છે ત્યારે એ બધા ખૂબ વર્ષ્યા છે, ખૂબ જ વર્ષ્યા છે. તો આપ સૌ કેટલા કેટલા વિદેશથી ભાઈ બહેનો આવ્યા છે. અમે સવારે પોથીજીનું પૂજન ચાલતું, બહુ બહુ સરસ લાગ્યું સ્વામીજી. શોર્ટમાં એવું સરસ પૂજન, 108 રામ ભગવાનના નામના મંત્રો દ્વારા જે પૂજન થયું હતું. અને એ વખતે આપે જે પરિચય કરાવ્યો કે કોઈએ 9 કરોડ રૂપિયા આપ્યા છે, કોઈએ 7 કરોડ, કોઈએ 6 કરોડ. અને રાજકોટ તો બપોરે હોઈ જાય છે, બાકી જાગતું નગર છે. એને બપોરે સુવાની ટેવ છે, પણ બાકી તો. અને બીજું મોટા મોટું આ આ ભૂમિ ઉપર કથાનું મોટામાં મોટું એક અસર એ કે રાજકોટને પૂજ્ય ગુરુદેવ રણછોડદાસજી બાપુએ રામાયણના સંસ્કાર આપ્યા. બહુ જ મોટું કામ રણછોડદાસજી બાપુનો આશીર્વાદ રાજકોટ ઉપર, અનેક સંતોના આશીર્વાદ. જરૂર મારી વ્યાસપીઠ 12 વર્ષ પછી આવી છે, 12 વર્ષ એક યુગ ગણાય. મને મીડિયાવાળા સવારે પૂછતા હતા, મારો આ ફુલસાફ પરિવાર બધો આવ્યો, એ મને કહેતા હતા કે બાપુ હવે 12 વર્ષ નહીં કરતા, હવે પાછું એ તો જો કે લગ્ન ગ્રહવાર તિથિ પંચાંગ અનુકૂળ હોય ત્યારે જરૂર, કારણ કે આ રામાયણથી દીક્ષિત થયેલું રાજકોટ
નગર છે, રાજકોટ તો નામ છે, બાકી તો મૂળમાં તો જ્યારે કથા હોય ત્યારે મને એમ લાગે કે રાજકોટ નથી, રામકોટ છે, તો રામકોટ હોય એવું લાગે છે. તો બા આપ સૌ અહીંથી સૂચના આપવામાં આવશે અને સૌ આ ઉપકારક કાર્યમાં આપનું યોગદાન આપશો જ એવી મને શ્રદ્ધા છે. માણસ પોતાની આવકનો 10મો ભાગ આપી દે ને તોય લીલા લહેર થઈ જાય, ખાલી 10મો ભાગ. અને એ પણ ટેક્સ, બીજી બધી જ વસ્તુઓ તમારા હિસાબ કિતાબમાં બધું કાઢ્યા પછી જે હોય એમાંથી 10મો ભાગ આવા વૈશ્વિક કાર્યો માટે જો આપવામાં આવે તો કયું કાર્ય અટકે છે? તો મને પણ બહુ જ શ્રદ્ધાથી કહી રહ્યો છું કે આપે ઉપાડેલું આ કાર્ય મેં જોયું છે, નજરે જોયું. એ વૃદ્ધોની પાસે હું ગયો છું, એમની સેવા મેં જોઈ છે. અમે, હું એટલું સ્વીકાર કરું ભગવાન કે અમે વ્યાસપીઠ તૈયાર હોય એના ઉપર આવીને કથા કરી શકીએ, પણ આવી સેવા ન કરી શકીએ. આ જે સેવા કરે છે તમામ લોકો, જે આખી ટીમ જે સેવા કરી રહી છે એ બહુ જ. અને રામાયણે એમ કહ્યું છે કે ધર્મની કેટલી વ્યાખ્યાઓ છે, ધર્મ ને દૂસર સત્ય સમાન, સત્ય સમાન કોઈ ધર્મ ને એક વ્યાખ્યા, ધર્મ ને દયા સરિસ હરી જાના. કાક ઉસુંડી કહે, હે ગરુડ, દયા સમાન કોઈ ધર્મ નહીં. વળી એક ત્રીજો અભિપ્રાય આવ્યો ધર્મનો માનસમાં, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, બીજાનું હિત કરવા જેવું કોઈ. આવા ઘણા એકમ સદવિપ્રા બહુધા વદંતી, ઈસ ન્યાય, ઈ શાસ્ત્રીય ન્યાય છે. ધર્મને કેટલી કેટલી દિશાઓથી ઋષિ મુનિઓએ એનું દર્શન કર્યું, પરંતુ એમાં એક ધર્મ એવો છે જ્યાં તુલસીદાસજી લખે છે, આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણ. આગમ શાસ્ત્રોમાં, વેદમાં અને પુરાણોમાં એ પ્રસિદ્ધ છે. કયો ધર્મ? સેવા ધર્મ કઠિન જગ જાના. સેવા ધર્મ અત્યંત કઠિન છે. આપણે રૂપિયા આપીએ જ આમાં જરૂર છે, એથી આપણે દાન આપીને દાતાર બની શકીએ, પણ સેવક બનવું વધારે કઠિન છે. પરંતુ જેની પાસે જે છે તે આ યજ્ઞમાં આહુતિ આપે એવી પહેલાં મેં સંકલ્પ જાહેર કરીને હવે આપને અપીલ કરું છું. બાકી હું 4 લીટી ગુજરાતીમાં બહુ જ જ્યારથી બોલું છું ત્યારથી બોલું છું આ 4 લીટી, તમને બધાને યાદ છે કે નથી દીઠી કદી ભૂખ ને છતાંય ભૂખ પર બોલે. એક ટંક ભૂખ્યો ન રહ્યો હોય અને એ ભૂખ ઉપર આંકડા સાથે 3 કલાકનું પ્રવચન કરે, પ્રવચનની શું જરૂર? નથી દીઠી કદી ભૂખને છતાંય ભૂખ પર બોલે, અનિતિમય ભર્યું જીવન અને સભામાં પાછો નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, અને સભા મધ્ય ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. અમારા માટે લખ્યું, ઈર્ષા મદ અને મમતા લોભમાં પાંગળો થઈને વ્યાસની ગાદી પર જઈને પાછો એ ભક્તિ પર બોલે. તો એટલા માટે મેં વ્યાસપીઠનો સંકલ્પ આપની સામે મૂક્યો છે. આપ સૌ સાહેબ, પરિવારના જેટલા માણસો હોય એ એક એક વૃક્ષ દત્તક લઈ લે તોય હરિયાળું થઈ જાય દેશ. એક એક 5 જણા ઘરના હોય એક એક વૃક્ષ દત્તક લઈ લે, કેટલું મોટું કામ. તો બાપ, એવો બહુ જ મોટો ઉપકારક યજ્ઞ, વૈશ્વિક રૂપે યજ્ઞ જ્યારે રાજકોટને આંગણે યોજાયો છે ત્યારે 12 વર્ષે મને રાજકોટની જનતાની સામે ફરી એક વખત રામકથા ગાવાનો અવસર મળ્યો છે, એનો હું ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું, ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. હવે પ્રશ્ન એ હતો કે મારે આ કથામાં કયો વિષય લેવો, કે કેન્દ્રમાં
કયો વિચાર રાખવો, ને પછી નવ દિવસ રામાયણના આધારે, અન્ય અન્ય ગ્રંથોના આધારે, સંતો પાસેથી સાંભળ્યું હોય, સાહિત્યકારો પાસેથી સાંભળ્યું હોય, કોઈ ગ્રંથનું અવલોકન કર્યું હોય, કોઈ વૃદ્ધોના અનુભવો સાંભળ્યા હોય, એ બધાના સુમેળથી મારે કયો વિષય આપની સામે મૂકવો. પણ હું જ ક્યાંક ભૂલી ગયો છું કોઈ પાછળની કથામાં કે રાજકોટની કથાનો વિષય હશે માનસ સદ્ભાવના. આ વિષય ઓલરેડી જાહેર થઈ ચૂક્યો, માનસ સદ્ભાવના. તો માનસ સદ્ભાવના, એક એ સદ્ભાવના શબ્દ આપણા મગજમાં રહે એટલા માટે હું ચોપાઈ વિશે વિચારતો તો કઈ મારે પંક્તિઓ લેવી, એટલે બે પંક્તિ મેં આ કથા માટે માનસ સદ્ભાવના માટે લીધી છે. બંને પંક્તિ બાલકાંડની છે. એ પંક્તિ છે વ્યાપકુ એકુ બ્રહ્મ અવિનાશી. જો બ્રહ્મ એક છે અને વ્યાપક છે, અવિનાશી છે. વળી બ્રહ્મ કેવું છે? સત. એ સદ છે, ત્યાંથી મેં સદ શબ્દ ઉપાડ્યો. સત, ચેતન, ઘન, આનંદ રાશિ. એ બ્રહ્મ કેવું છે? આ બ્રહ્મના પરિચયના થોડાક શબ્દો છે. આખું વેદાંત ઉતરે છે. તમારા પૂજ્ય ભગવાન તો વેદાંત લઈને જ ફરી રહ્યા છે, લોકોમાં જાગૃતિ કરી રહ્યા છે. અને અને મારે એ પણ કહેવું જોઈએ કે આ સાધુ સંતો બધું છોડી અને નિર્વાણ માટે, મુક્તિ માટે, કે ઈશ્વર પ્રાપ્તિ માટે, કે જે એમનું લક્ષ્ય હોય એટલા માટે સંસાર છોડીને નીકળી ગયા, એ સંતો કેટલા ઉપકારક અને કેટલા આપણા માટે સુરત બન્યા, કે સાધનાને પણ થોડીક વાર પહેલી કરીને આપણી વચ્ચે આવીને આવા મંગળ કાર્યો માટે સક્રિય બને છે, આવા કાર્યમાં એ યોગદાન આપે, એ બહુ મોટી વાત છે. તો એક બ્રહ્મ જો વ્યાપક છે, સત છે, સદરૂપ છે, આનંદની રાશિ છે, તો સત શબ્દ ત્યાંથી ઉપાડ્યો છે. ત્યાં સત શબ્દ છે, પણ સત મીન્સ સદ શબ્દ ઉપાડ્યો છે, શબ્દ બ્રહ્મ ઉપાડ્યો છે. અને પછી બીજી પંક્તિ, જિનકે રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તિન દેખી તૈસી. જનકપુરમાં જેના હૃદયમાં જેવી ભાવના હતી એવી મૂર્તિ રામની એ લોકોએ જોઈ. એટલે એક પંક્તિમાં સદ અને બીજી પંક્તિમાં ભાવના, આ બેનો સંધિ કરીને વિષય માનસ સદભાવના છે. આ સદભાવના આ આ કેન્દ્રમાં છે. એની પરિક્રમા આપણે કરીશું આ સંતોના આશીર્વાદથી, ગ્રંથોની કૃપાથી. કારણ કે કોઈ પણ ગ્રંથને ન્યાય તો આપણે શું આપી શકીએ, પણ યથા યથા સમજ યથા સમય થોડીક સેવા કરી શકીએ. એના માટે ત્રણ કૃપા જરૂરી છે. એક ગુરુ કૃપા, બીજી ગૌરી શંકરની કૃપા, અને ત્રીજી ગ્રંથ કૃપા. આ ત્રણ કૃપા જેના ઉપર ઉતરે એ બરાબર સેવા કરી શકે. તો કથાનો મૂળ વિષય છે માનસ સદભાવના. રામચરિત માનસના સાતેય સોપાન સદભાવનાથી ભર્યા છે. રામચરિત માનસના સાતેય સોપાન વૃદ્ધોથી ભર્યા છે. રામચરિત માનસના સાતેય સોપાન વૃક્ષોથી ભર્યા છે. આજે મેં અખબારોનું દર્શન કર્યું, ગુજરાત સમાચારે પણ લખ્યું કે રામની સાથે કયા કયા વૃક્ષો જોડાયેલા છે, ક્યાં ક્યાં જુદા જુદા પર્વ. ફૂલછાબે પણ સરસ લેખ કર્યો, બધું બહુ જ કેટલી મોટી માહિતી આપી. અને હું તો માનસ કાવ છું એટલે મને તો આમાં વૃક્ષો દેખાય. ખાલી વૃક્ષો નથી દેખાતા, તરુ નથી દેખાતા, કલ્પ તરુઓ દેખાય, કલ્પ વૃક્ષો દેખાય. તો પ્રત્યેક કાંડમાં વૃદ્ધોની વાત છે. યુવાનોને સમજાવવા માટે પ્રત્યેક કાંડમાં વૃક્ષોની વાત છે. જ્યારે પહેલી વાર વિજયભાઈ મને કહ્યું, પૂજ્ય સ્વામીજી અમે બધા ગયા, પહેલી વાર વૃદ્ધોના દર્શને ગયો, ત્યારે મેં કહેલું કે વૃદ્ધ અને વૃક્ષ બંને ઉપકારક છે, બંને ઉપકારક.
અમારે રામચરિત માનસની એક ચોપાઈ છે કે સાધુની મહિમા ગાતી વખતે તુલસીદાસજીએ જે એક લિસ્ટ આપ્યું છે એમાં પહેલાં તો સંત, પણ સંત પછી કોઈ ઉપકારક હોય તો એ વિટપ, એ વૃક્ષ છે. આવી તુલસીદાસજી એ પંક્તિ આપને કહો. સંત પછી તુરંત વૃક્ષ, જેટલું સાધુ ઉપકારક એટલું વૃક્ષ ઉપકારક. સંત વિટપ ત્રીજો ઉપકારક, સરિતા નદી ચોથો, ગિરી પર્વત ધરણી અને પૃથ્વી, આ પાંચે પરોપકાર માટે જેનું જીવન હોય છે, સાધુનું, વૃક્ષનું, નદીનું, પહાડનું અને પૃથ્વીનું. તુલસી કહે એના જીવનનો હેતુ કેવલ પરોપકાર. પ્રત્યેક કાંડમાં કેટલા વૃક્ષોની માહિતી માનસમાં પડી છે સાહેબ, કયા કયા વૃક્ષની નીચે કઈ સાધના કરવી એ ઉત્તરકાંડમાં કાપ ભૂસુંદીજી કયા વૃક્ષની નીચે કઈ સાધના કરે છે એની આખી વાત ભગવાન શંકર ગરુડને કહે છે કે તું ક્યાં જા, આ ચાર વૃક્ષોની નીચે મહાપુરુષ સાધના કરે. રાવણ અસુર છે જે છે તે, પણ સાહેબે એણે વૃક્ષોનું જતન કર્યું છે. જો અસુર કરતો હોય તો સુરોએ તો કરવું જ જોઈએ. રાવણે માલકો કારણ કે જો માદક દ્રવ્યો વાળા જે વૃક્ષો હતા એને હનુમાનજીએ તોડી નાખ્યા. જાનકીજી હનુમાનજીને કહ્યું કે મધુર ફળ વાળા વૃક્ષોને તું પહેલું કર. તો વૃક્ષોનું જતન આદિકાળથી મધ્યકાલીન સમયમાં આપણા સંતોએ જે પદો લખ્યા એમાં એક બહુ જ પ્રસિદ્ધ પદ છે, વૃક્ષન સે મત લે, હે સાધક તું વૃક્ષ સે શિખા લે, વૃક્ષ સે તું સલાહ લે, વૃક્ષ તને બહુ ઉપદેશ આપે. તો વૃક્ષ અને વૃદ્ધ આ બંને એનું આમ અવલોકન કરવું હોય સમાંતર રૂપે તો આવું થઈ શકે. વૃક્ષ અને વૃદ્ધ બંનેના મૂળ બહુ ઊંડા હોય છે. એના મૂળ આપણી પેઢીઓના મૂળ કેટલા ઊંડા હશે, આવા કાર્યમાં જે દાન આપશે ને એની પેઢીઓના મૂળે બહુ ઊંડા હશે તો જ છોકરાઓને આપવાનું સૂચશે. વૃદ્ધોનું મૂળ, આપણા પૂર્વજોનું મૂળ બહુ ઊંડું છે, વૃક્ષોના મૂળ પણ બહુ ઊંડા છે. મારે પરમ સ્નેહી માધવ રામાનુજે તો મૂળ ઉપર કેટલી મોટી કવિતા લખી, કેટલી સરસ કવિતા લખી મૂળ ઉપર. તો બંનેનું જે સામ્ય છે બંનેના મૂળ, ભગત બાપુના શબ્દો લઉં જીબા સાહેબ, તો મૂળ ઊંડા મુરાર અથવા મૂળ ઊંડા ઉર્ધ્વ મૂળમ બધા શાખ, બંને ન્યાયાલય છે. એને ઊંડા મૂળ લો તો એ, અને જો ઉર્ધ્વ મૂળ લો તો ભગવદ્ ગીતા. તો બાપ બંનેના મૂળિયા બહુ ઊંડા છે. ખાનદાન પરિવારની પેઢીઓ ખાલી વખાણ કરવા માટે નહીં, સારું બોલવું બહુ સહેલું છે, સાચું બોલવું બહુ કઠિન છે. સારું તો આપણે બધાની સામે બોલવું પડે, પણ સાચું કેટલા બોલે એ પ્રશ્ન છે. પણ જેણે જેણે સાચું કહ્યું છે આપણા વૃદ્ધોના મૂળિયા બહુ ઊંડા છે.
એમ વૃક્ષોના મૂળ પણ ઊંડા છે. એક બીજું, બંનેનું કામ છાંયો આપવાનું. વૃક્ષ પણ છાંયો આપે અને આપણા વડીલો પણ આપણો છાયા બનીને, આપણી છત્રી બનીને, આપણી છત્ર છાયા બનીને એ આપણે કામ. સહેય તડકા પ્રથમ વૃક્ષો અવરને છાંયડી દેવા, ન કરતા વૃક્ષ બગવાદો, કારણ કે જીવન ઉપદેશ છે એના. આ વૃક્ષો તડકો સહન કરે ને આપણને છાંયો આપે પણ બોલે નહીં, કારણ કે એનું જીવન જ ઉપદેશ છે. મારું જીવન જ મારો સંદેશ, વિશ્વવંદ ગાંધી બાપુએ કહી દીધું કે મારું જીવન એ જ સંદેશ. સહાય કરતા પ્રથમ વૃક્ષો અવરને છાંય લઈ દેવા, ન કરતા વૃક્ષ બકવાદો, જીવન ઉપદેશ છે એના, એના જીવન સમગ્ર ઉપદેશાત્મક છે. તો બંનેના મૂળ ઊંડા, બંને આપણને છાંયો આપે, વૃક્ષ અને વૃદ્ધ. ત્રીજું, બંને ફળદાતા છે. વૃક્ષ પણ ફળ આપે અને વૃદ્ધો આપણા આરંભેલા કાર્યમાં એવા આશીર્વાદ આપે કે આપણે સફળ થઈએ, એ ફળ આપે. આયુર્વિદ્યા યશોબલમ અભી ભગવાને એ ચાર વસ્તુ મૂકી દીધી કે અભિવાદનશીલ લોક જો નિત્ય સેવન કરે છે એની ચાર ચાર વસ્તુ વધે છે. એમાં જ આપણે ભગવાનના મુખેથી સાંભળ્યું, વૃદ્ધ ફળ આપે છે. આપણા ત્રણ પ્રકારના માણસો તુલસીદાસજી દોહાવલીમાં લખે છે કે ત્રણ પ્રકારના માણસો છે. અમુક માણસો એવા છે પોતાના માટે જ કરે, સારું એના માટે જ કરે છે. બીજા માટે, બીજા માણસો એવા હોય દોહાવલીમાં કે પોતા માટે જ કરે, એટલું જ નહીં પોતાના માટે પણ કરે, જે પોતાના હોય થોડુંક મામકાપણું આવી જાય પણ કરે. તુલસી કહે છે શ્રેષ્ઠ મનુષ્ય છે જે આખા જગત માટે કરે, એમાં પોતે આવી જાય, પોતાના આવી જાય અને આખું વિશ્વ એના કાર્યનું કેન્દ્ર બિંદુ બને, એવો દોહાવલીમાં તુલસીદાસજીનો એક સંકેત છે.